સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં દેવોના દેવ મહાદેવ અને પાર્વતીના લાડકા દીકરા ગણેશ જન્મ ઉત્સવ જિલ્લાવાસીઓને શહેરીજનો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ નવા જંક્શન વિસ્તારમાં રહેતી સ્થાનિક મહિલાઓએ પોતાની બચત મૂડીમાંથી ગણપતિ મૂર્તિની સ્થાપના કરી વાસ્તે ગાજતે ભવ્ય ઉજવણી કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ મહિલા મંડળની બહેનો છેલ્લા આઠ વર્ષથી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોરિયા નાદ સાથે ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ભવ્ય ઉજવણી કરી હતી અને રોજ રાત્રે આનંદનો ગરબો આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા તેમજ વિઘ્નહર્તા દેવના ભાવિ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેથી હરખે ઉલ્લાસ ઉલ્લાસભેર ગુલાની સોળો અને ડીજેના તાલે નાચ ગાન સાથે અગલે વરસતું જલ્દી આના નાદ સાથે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું હતું આ ગણપતિ ઉત્સવમાં સિદ્ધિ વિનાયકના ભક્તોએ અથાશક્તિ પ્રમાણે ચડાવેલો ચડાવો અને દાનની એકત્રિત થયેલા ફાળાની રકમમાંથી અબોલમાદી ગાયોને ઘાસચારો ખવડાવી આ નવા જક્શન વિસ્તારની મહિલા મંડળ દ્વારા અનોખી યજ્ઞ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ મહિલા મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સેવાનું ભગીરથ કાર્ય કરે છે અહીંયા ખત્રીની વાડી પાસે જ રહીએ છીએ અમે સેજલ છે મારી ફ્રેન્ડ છે અમે બધા અહીંયા આવીએ છીએ અને ખૂબ જ આનંદ મંગલ કરીએ છીએ અને ગણપતિ દાદા છે એની પર મને ખૂબ જ શ્રદ્ધા છે અને સાત આઠ વર્ષથી લોકો કરે છે પણ આજે મારે છે ને દસ વર્ષથી કાંઈ જ નહોતું પણ મેં એમની પાસેથી વીસ માંગ્યું તો એટલે મને આ બાબુ છે એક મારી આ બેબી છે દસ વર્ષની એની પછી મને આ છે બાપ ઓકે અને અમે ખૂબ ખૂબ જ અહીંયા મજા કરીએ છીએ અને અમને બહુ જ અને જાય છે ને પછી અમને ગમતું નથી કેવા કાર્યક્રમ આ રોજ થાય છે આનંદનો ગરબો થાય છે સત્સંગ થાય છે બધું જ સરસ થાય છે બધાને બહુ જ મજા આવે છે અમે બધા અહીં સાત આઠ વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ પરંતુ બધાની મહિલાઓ ખર્ચ ઘર ખર્ચ કાઢીને બધા સાત આઠ વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ બધા આનંદ ઉત્સવ દસ દિવસ કરે છે અને મહિલાઓ ભેગા થઈને સત્સંગ ને બધું કરીને 10 દિવસ આનંદ મંગલ રહે છે આજે જે ઇન્કમ થાય આવક થાય એનો શું કરો છો કે આજે 10 દિવસ પછી વિસર્જન પછી જ્યારે જે પૈસા આવ્યા હોય એનો ગાયોનો ફાળો દઈ છે અને ઘાસ ને બધું દઈ છે